તેના કેમેરા સાથે આવે છે તેથી બધા જ પ્રાણીઓના બચ્ચા નાસી ગયા જ્યારે ભોલું તેના કેમેરા સાથે આવ્યો ત્યારે તેણે બધા જ પ્રાણીઓના પગની છાપ જોઈ શું તમે પ્રાણીઓને તેમના પગની છાપ સાથે જોડી શકશો જુઓ અહીં ચાર અલગ અલગ પ્રાણીઓના પગની છાપ આપેલ છે અને તેની સામે પ્રાણીઓ આપેલ છે તો ચાલો જોઈએ કે કઈ છાપ કયા પ્રાણીની છે જુઓ આ સૌથી મોટા પગની છાપ હાથીના બચ્ચાની હોઈ શકે તેના પછી બીજી છાપમાં પંજો અને આંગળીઓ છે જે છાપ વાઘના બચ્ચાના પગની છે તેના પછી આપેલ પંજો ચામડીથી જોડાયેલો છે આ છાપ દેડકાના બચ્ચાની છે અને છેલ્લે આપેલ છાપ મરઘીના બચ્ચાની છે અહીં રોહન એક પાંદડાની કિનારી દોરી રહ્યો છે આજ પ્રમાણે આપણે બીજા કેટલાક પાંદડાની કિનારીઓ અહીં દર્શાવેલ છે હવે કાંકરા લાકડી બંગડી ચાંદલા વગેરેની કિનારી અહી બતાવ્યા પ્રમાણે તમારી નોટબુકમાં દોરો જુઓ અહી રૂહી વાડકા જેવી વસ્તુઓ લઈ તેની કિનારી દોરી રહી છે પહેલા રૂહી વાડકો ઊંધો મૂકી કિનારી દોરે છે અને પછી રૂહી એ જ વાડકો સીધો કરી તેની કિનારી દોરે છે આજ પ્રમાણે વાડકાની જેમ આપણે થાળી પ્યાલો બોટલ કંપાસ બોક્સ રબર સંચો વગેરે જેવી વસ્તુઓ લઈ તેની કિનારી દોરી શકીએ છીએ ઉદાહરણ અહીં આપેલ ચિત્રમાં તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠાં છે તમન્ના વાર્તાની ચોપડી વાંચે છે તેની માતા છાપું વાંચે છે તમન્ના અને તેની માતા ટેબલ પર સામસામે બેઠાં છે તો ચિત્રમાં ખૂટતી વસ્તુઓ દોરો ચાલો દોસ્તો સૌપ્રથમ આપેલ ચિત્ર ધ્યાનથી જોઈએ હવે પહેલાં આપ્યું છે તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે જુઓ અહીં આપેલ ચિત્રમાં ખુરશી બતાવેલ નથી આથી સૌ પ્રથમ તે બંનેની ખુરશી દોરીશું ત્યારબાદ આપેલ છે તમન્ના વાર્તાની ચોપડી વાંચે છે જે આપેલ નથી આથી તમન્નાના હાથમાં વાર્તાની ચોપડી બતાવીશું તેની માતા છાપુ વાંચે છે જે આપેલ ચિત્રમાં નથી આથી તેની માતાના હાથમાં છાપું દોરીશું તમન્ના અને તેની માતા ટેબલ પર સામસામે બેઠાં છે આથી અહીં ચિત્રમાં ટેબલ દોરીશું જુઓ હવે આ ચિત્ર પૂરું થયું અહીં ઢીંગલી નૃત્ય માટે શણગાર સજવા ઈચ્છે છે ખાનામાંના વિવિધ ઘરેણાનો ઉપયોગ કરીને તેના પર દાગીના દોરો જુઓ અહીં બે હાર આપેલા છે તેમાંથી આપણે પહેલો હાર દોરીએ પછી બીજા હારમાં બુટ્ટીઓની જોડીઓ આપેલ છે તેમાંથી આપણે બીજા નંબરની બુટ્ટી દોરીએ ત્રીજી હારમાં નાકની ચૂની બનાવીશું અને છેલ્લી હારમાંથી પહેલી બંગડીઓ દોરીએ આ જ પ્રમાણે બીજી રીતે આ પ્રમાણે દાગીના દોરી શકીએ